राजकोट महानगर पालिका द्वारा टेक्निकल कारण आगळधरी जुदा जुदा वोर्ड में त्रण दिवस नो पाणी काप जीकी दीधो छे। त्यारे बीजी तरफ छेल्ला दोढ वर्ष थी महानगर पालिका नी हद में भळी चुकेला नागेश्वर विस्तार में रहता रहेवासीओ पूरता पाणी नहीं मळवानी फरियाद साथे महानगर पालिका खाते पहोंच्या हता। राजकोट महानगरपालिका खाते पहोंचेला रहेवासीओए पोस्टर दर्शावी तेमज उग्र सूत्रोच्चार करी पोतानो विरोध प्रगट कर्यो हतो। मीडिया साथेनी वातचीतमां नागेश्वर विस्तारना रहेवासीओए जणाव्युं हतुं के अमारा विस्तारमां 95 जेटली बिल्डिंग आवेली छे, परंतु कोर्पोरेशन द्वारा 35 बिल्डिंगमां ज पाणी आपवामां आवे छे। जे 35 बिल्डिंगमां मात्र 18 पाणीना टेन्कर कोर्पोरेशन द्वारा पास करवामां आव्या छे, जेना कारणे लोकोने रोजिंदु वेचातु पाणी लेवू पड़े छे। लोकोने प्रति दिवस माथा दीठ रूपिया 30 नु वेचातु पाणी लेवू पड़े छे। त्यारे रहेवासीओए मीडिया साथेनी वातचीतमां जणाव्युं हतुं के एक तरफथी महानगरपालिकानी हदमां अमारो विस्तार भळी जता वेरामां पण वधारो थयो छे। बीजी तरफ ग्राम पंचायतमां जे सुविधा मळती हती ते सुविधामां पण हजु सुधी कोई जातनो वधारो करवामां नथी आव्यो। नागेश्वरनी अंदर घणा समय थया एक ज्वलंत प्रश्न छे। घणा वर्षो थया ज्यारे रूड़ामां नागेश्वर हतुं त्यारे पण अमे रजूआतो करी हती, अने हवे ज्यारे कॉर्पोरेशननी अंदर भड़ी गयुं छे त्यारे पण एक ज्वलंत प्रश्न, पाणीनो प्रश्न ऊभो छे। अमे अमारा स्थानिक कॉर्पोरेटरना नेजा हेठळ आजे अमे मेयरश्रीने અને કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે જરૂરિયાત છે અમારી પાણીની, એટલું પાણી અમને ચોક્કસપણે આપો એવી રજૂઆત અમે સ્થાનિક આગેવાનો બધા અહીંયા કરવા આવ્યા છે। ઓમ તો અત્યારે પાણી જે લોકો પાસે બોરમાં છે એટલું જ ઉપયોગમાં આવે છે, જે પીવીસીની પાઇપલાઇન છે એની અંદર કોર્પોરેશન પોતાના સિસ્ટમ પ્રમાણે આપે છે। અમને જે અત્યારે જરૂર છે એ પ્રમાણે પાણી તો અમને નથી જ મળતું, એવું કહેવામાં દર 3 દિવસે અત્યારે કોર્પોરેશનનું 2 દિવસે 3 દિવસે જે પાણી આવે છે, અમુક એરિયામાં પાણી આવે છે, પૂરા ફોર્સથી પાણી નથી આવતું। જે રિક્વાયરમેન્ટ છે, જે જરૂરિયાત છે અમારી, એટલું તો પાણી નથી જ મળતું અમને, એ અમે આ રજૂઆત કરવા આવ્યા છે। અમારે 95 એપાર્ટમેન્ટ છે નાગેશ્વર આખાની અંદર, અમારે 95 એપાર્ટમેન્ટ છે અને હું માનું છું ત્યાર સુધી 10,000 થી 12,000 પબ્લિક તો ત્યાં રહે છે। અમુક ભાડુઆત છે, અમુક ફ્લેટ ઓનર છે, એટલે જે જરૂરિયાત છે એ પ્રમાણે અમને 30% પાણી જ મળે છે કોર્પોરેશન તરફથી। અમારી તો 100% માંગણી છે, રાજકોટની અંદર ભળી ગયું છે, અમે અત્યારે કોર્પોરેશનની અંદર ભળી ગયા છીએ, તો અમારી તો અપેક્ષા જ છે કે અમને 100% પાણી મળે જ, અને જેટલું વહેલું મળે એટલું અમારા માટે સારું છે। નાગેશ્વર એક એવો એરિયા છે, આપણે જાણીએ છીએ કે એ થોડા સમય પહેલાં રાજકોટ મહાનગરપાલિકામાં આ વિસ્તાર ભળ્યો છે, જે વિસ્તાર રાજકોટમાં ભળ્યા છે, અગાઉ ગ્રામ પંચાયત તરીકે હતા, ત્યાં આંશિક પાણીની વ્યવસ્થા હતી, એ ઝાલ આપણે રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ રાખી છે। ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની મારફત કે રાજકોટ મહાનગરપાલિકા સમકક્ષ બીજા વોર્ડમાં જે સુવિધા છે એ સુવિધા કરવા માટેની આપણી પ્રક્રિયા ચાલુ છે, એનો DPR બની રહ્યો છે, સાઇટ સર્વે થઈ રહ્યો છે, એ પૂર્ણ થઈએ આપણે એનું ESR GSR ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એ થઈ જશે અને ઘરે ઘરે પાણીની સુવિધા પ્રાપ્ત થઈ શકશે। પણ સ્વાભાવિક છે કે આ વસ્તુમાં થોડો સમય લાગશે। મીન ટાઈમ અત્યારે આપણે ટેન્કરથી પાણી જ્યાં જ્યાં જરૂર પડે કે જ્યાં જ્યાં આપણને લાગે કે અહીંયા વિશેષ જરૂરિયાત છે એની આપણે અત્યારે ટેન્કરોથી પાણી આપી રહ્યા છીએ। સાહેબ કેટલા ટેન્કર ત્યાં અંદાજિત આપવામાં આવતો છે? આ વિસ્તારમાં મને એ ચોક્કસ ખ્યાલ નથી, પણ હાલ અત્યારે સિટીમાં આપણે 1,000થી વધુ ટેન્કર્સ આપણે આપી રહ્યા છીએ આ વિસ્તારમાં। સ્થાનિકોનું એવું કહેવું છે કે 95 જેટલી એપાર્ટમેન્ટ આવેલા છે અને એમાંથી 35 એપાર્ટમેન્ટ માટે 18 જેટલા ટેન્કર જ આપવામાં આવે છે, તો આમાં કંઈ વધારવામાં આવશે? આપણે અનુરૂપ ત્યાં ફરીથી જે સ્થાનિક આપણા અધિકારી છે એને મોકલી અને એસેસમેન્ટ કરી લઈએ। ખરેખર જો બોર્ડમાં પાણી ના હોય તો ત્યાં જે વસ્તી છે એના આધારિત જે શક્ય બને તે આપણે ટેન્કર શરૂ કરી દઈશું ઉનાળા પૂરતા।